આગળ વાત કરીએ તો પંચમહાલની, પંચમહાલના શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર હોસ્પિટલ સામે 10,000ના દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી. પંચમહાલના શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાનગી દવાખાના હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નગરના હોરીચકલા વિસ્તાર પાસે આવેલ સાર્વજનિક ભાવસર હોસ્પિટલમાંથી જાહેરમાં ફેંકેલ બાયોમેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો, જેને લઈને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સાથે આ બાબતને બહુ જ ગંભીરતાથી લઈને કાર્યવાહી હાથ ધરીને ₹10,000નો દંડ સહિત નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈને બાયોમેડિકલ વેસ્ટ છુપી રીતે ફેંકતા ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ. આજરોજ શહેરા નગરપાલિકા વિસ્તારના હોડીચકલા વિસ્તારમાં સાર્વજનિક હોસ્પિટલ ડોક્ટર ભાવસાર સંચાલિત છે, તેમના દ્વારા જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવેલ છે તેવી બાતમી મળતા તમે ત્યાં ઉચિંતી તપાસ કરી તો એમના દવાખાની બિલકુલ સામે જ બાયોમેડિકલ વેસ્ટ ફેંકેલો હતો, જેથી સ્થળ પર રોજ કામ કરીને ડૉક્ટરને નોટિસ મોકલેલ છે અને આગળની ટનકીય કાર્યવાહી ચાલુ છે. જીતેન્દ્ર સાકોડ, સેનેટરી ઇન્સ્પેક્ટર, શહેરા નગરપાલિકા.